ગુડ આફ્ટરનુન વિદ્યાર્થી મિત્રો હું જય નાયક જેઆરસી ક્લાસીસમાં સ્વાગત કરું છું ધોરણ બારમાં આપણે જોઈ રહ્યા હતા આપણો યુનિટ નો રીડ વન જેનું નામ હતું મેનેજ સ્ટ્રેસ મિત્રો અગાઉ આપણે બે ભાગમાં ચર્ચા કરી ચૂક્યા છે એ બે ભાગના વિડીયો તમે અગાઉ નથી જોયા તો જોઈ લેજો ત્યાં આજે આપણે છે મેનેજર સ્ટ્રેસના રીડમાં ત્રીજા ભાગમાં પહેલા ભાગમાં આપણે એ જોયું કે કઈ રીતે આપણું મગજ જે છે આપણી મેન્ટલ હેલ્થ છે જે સ્ટ્રેસમાં આવે છે બીજા પાર્ટ ની અંદર આપણે કદાચ એ જોયું કે કઈ રીતે આપણે આને કંટ્રોલ કરવો જોઈએ કે વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ વેન એવર ઇટ હેપન્સ ઓકે આઈ ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ આઈ હેવ નો એક્સપેક્ટેશન તો એમાં આપણે એક એક્સરસાઇઝ પણ જોઈ હતી સેલ્ફ હિપ્નોસિસ આત્મસંમોહન કે કઈ રીતે આપણે એક લિફ્ટમાં જતા હતા જે આપણે કાઉન્ટડાઉન ચાલુ કર્યું તો એ જ પ્રકારે આજે બે અગત્યની એક્સરસાઇઝ જોવાની છે જે આપણને આપણી જે મેન્ટલ હેલ્થ છે એને રિલેક્સ કરવામાં એને એકદમ શાંત કરવામાં અને એને કંટ્રોલ કરવામાં મદદરૂપ થશે અને ક્યાંક ને ક્યાંક આપણને આ એક્સરસાઇઝ જે છે જે કસરત છે એ આપણને સ્ટ્રેસમાંથી ક્યાંક બહાર લાવશે અને રિલેક્સ ફીલ કરાવશે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા ચાલો શરૂઆત કરીએ આજની બીજી એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝનું નામ છે મિત્રો ધ સ્ક્રીન એક્સરસાઇઝ આ એક્સરસાઇઝના નામ આપ્યા છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ સ્ક્રીન એટલે કે અત્યારે તમે તમારી આ વિડિયો જોઈ રહ્યા છો તમારી સામે મોબાઈલ સ્ક્રીન છે પછી તમે વિચારો કે કમ્પ્યુટરની સ્ક્રીન હોય ટીવીની સ્ક્રીન હોય પરંતુ ક્યાંક આપણે આ બધા ડિજિટલ વર્લ્ડમાં જોતા જ તમારી આંખો બંધ કરો અને પછી જે સ્ક્રીન દેખાય છે ને એ સ્ક્રીન ની વાત અહિયાં કરવામાં આવી છે અને આપણે ખાસ એ સ્ક્રીન જોવી જોઈએ તો આશા રાખું કે તમે આંખો બંધ કરશો ને તમારી સામે એક મસ્ત સ્ક્રીન દેખાશે ત્યાં તો શું કહે છે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ટેકન યુ એવર એટલે કે એકદમ ઇમોશન્સ છે હાવી થઈ ગયા છે ઇમોશનલ થઈ ગયા છો તો તમારી જે લાગણીઓ છે ઇમોશન્સ છે ફિલિંગ જે છે એ બધી જ તમારા ઉપર એક હાવી થઈ ગઈ છે હેવી થઈ ગઈ છે ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી તો જ્યારે આવું થાય ને કે માણસ એકદમ ઇમોશન્સમાં ભરાઈ જાય પૂરેપૂરો ઇમોશન્સ એના ઉપર આવી જાય ત્યારે ઇટ બી ઇમ્પોસિબલ એટલે વિચારી નથી શકતા દોસ્તો કેમ કે એક બાજુ આપણા મગજ ઉપર ઇમોશન્સ છે તો પછી આપણે ક્યાંથી ક્લિયરલી વિચારવાના છીએ કેમ કે આપણું જે મગજ જે છે આપણી જે મેન્ટલ હેલ્થ છે એ તો પેલા ઇમોશન્સમાં જતી રહી છે then it becomes then પછી શું થાય છે it becomes very easy to make હવે સમજજો આ બારમાના લેવલથી શું લખેલું છે it becomes very easy to make unwise decision એટલે કે unwise એટલે કે મૂર્ખામી ભર્યા ગલત ખોટા બરાબર છે તો મૂર્ખામી ભર્યા નિર્ણયો આપણે લઈએ બરાબર છે એ easy થઈ જાય છે કે બહુ સરળ રીતે આ વાત કહેવાનો ટોન સમજો easy છે એટલે કે સરળ છે શું સરળ છે તો મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવા તો મૂર્ખામી ભરેલા નિર્ણયો લેવા એકદમ ઇઝી થઈ જાય છે સરળ થઈ જાય છે કેમ કે મગજથી તો આપણે કઈ વિચારતા નથી મગજમાં પહેલા ઇમોશન્સ છે ત્યાં ડિસિઝન લઈ શકો છો ઓર અથવા તો ટુ અગ્રી ટુ સમથિંગ વીચ ઈઝ નોટ યુર એડવાન્ટેજ અગ્રી એટલે કે આપણે એ બાબતને સ્વીકારી લઈએ છીએ અથવા તો એ બાબત વિશે આપણે તૈયાર થઈ જઈએ છીએ એડવાન્ટેજ જે ખરેખર આપણા ફાયદા માટે છે જ નહીં પરંતુ આપણે કંઈ ક્લિયરલી વિચારી શકતા નથી એટલે કે આપણે જે આપણા ફાયદા માટે પણ જે વસ્તુ નથી એને આપણે સ્વીકારી લઈએ છીએ અથવા તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ માટે આપણે આપણી તૈયારી બતાવીએ છીએ તો શું હવે ધ સ્ક્રીન એક્સરસાઇઝ યુ તો આ સ્ક્રીન જે એક્સરસાઇઝ છે સ્ક્રીન વાળી જે કસરત છે શોઝ યુ બતાવશે તમને હાઉ ટુ સ્ટેપ શું બતાવશે તો હાઉ ટુ સ્ટેપ બેક કઈ રીતે પાછા વળવું ક્યાંથી પાછા વળવું છે કે તમે જે ઇમોશન્સમાં ભરાઈ ગયા છો ને એ પરિસ્થિતિમાંથી કઈ રીતે પાછા આવું કઈ રીતે સ્ટેપ બેક કરવું એન્ડ ઇમોશનલી શું કરશે ત્યાં હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરન્ટ સિચ્યુએશન ડિટેચ થવાનું છે અટેચ નથી થવાનું અટેચ એટલે જોડાવું ડિટેચ એટલે જુદા પડવું છૂટવું ત્યાંથી તો ઇમોશનલી એ વસ્તુથી છૂટવાનું છે વી આર નોટ ટેલિંગ ટુ ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર થોટ્સ યુ હેવ ટુ થિંક ફ્રેન્ડ યુ હેવ ટુ થિંક તમારે વિચારવું પડશે બટ નોટ થિંક ઇમોશનલી ઇમોશનલી ના વિચારો તો એ તમને તમારી જાતને ઇમોશનલી એ વસ્તુથી છૂટી પાડશે ફ્રોમ યોર કરન્ટ સિચ્યુએશન તમારી જે વર્તમાન પરિસ્થિતિ છે ને દોસ્તો એ વર્તમાન પરિસ્થિતિમાંથી આ એક્સરસાઇઝ તમને પાછી લઈ જશે સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી સો ધેટ શોઈંગ પર્પઝ સો ધેટ જેથી એટલે કે જેથી યુ કેન સી આજુબાજુ શું બની રહ્યું છે આજુબાજુ કઈ પરિસ્થિતિ છે એ આપણે ક્લિયરલી જોતા જ નહોતા તો આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને હેલ્પ કરશે આઈ હો ફ્રેન્ડ્સ કે તમને ખબર પડતી હશે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરી શકું છું કરી રહ્યો છું કે જેથી તમે એને ક્લિયર સમજી શકો

જ્યારે કદાચ એવું બનતું હશે કે કોઈ મિત્રોનો પ્રોબ્લેમ હોય ને અને તમારે જો સોલ્વ કરવાનો હોય તો તમે એને હંમેશા મિત્રો જ ગણાવશો કે આટલો ઇઝી પ્રોબ્લેમ છે ઇટ કેન બી સોલ્વ વિધન અ સેકેન્ડ આ તો એક બે સેકન્ડ માં સોલ્વ થઈ જશે પરંતુ જ્યારે એ જ પ્રોબ્લેમ જ્યારે આપણને થાય ત્યારે એ આપણને પ્રોબ્લેમ કેવું લાગે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સોલ્વ આ પ્રોબ્લેમ સોલ્વ કરો તો ખૂબ જ ડિફિકલ્ટ છે એટલે શું કહે છે કે બહારની વ્યક્તિ આઉટ સાઈડર બહારની વ્યક્તિ એનો પોઇન્ટ ઓફ વ્યૂ શું છે એ શું વિચારે તમે કોઈના પ્રોબ્લેમ વિશે શું વિચારો કોઈ મિત્ર ફેલ થયો છે તો તમે શું કહેશો થવા યાર વાંધો નહીં બીજી વાર પરીક્ષા આપી દેશે પરંતુ એ જ વસ્તુ તમારી પર આવે તો જાણે આ બધું પડ્યું હવે હું શું કરીશ મારા બધા જ દરવાજા બંધ થઈ ગયા સો ઓલવેઝ ટ્રાય ટુ ટેક ધ આઉટ સાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યુ સો ટેકિંગ એન આઉટ સાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ કલ્પના કરવાની છે કે અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન કહેતા હોઈએ છે મિત્રો કે આપણે તું મારી જગ્યા રહીને આ પ્રોબ્લેમ ને જો તો તમારે શું કરવાનું છે કે તમારી જગ્યાએ તમને જે વાત થી સ્ટ્રેસ છે એ જગ્યાએ તમારે બીજા વ્યક્તિને ઉભો રાખવાનો છે છે અને તમારે આપવાનો કે જો તમારી જગ્યાએ બીજો માણસ હોત તો તમે એને શું સલાહ આપોત વીલ પૂટ અ ન્યૂ પરસ્પેક્ટિવ કરશો ને તમે આવું તો શું કરશે તો એક તમને નવું કંઈક પરસ્પેક્ટિવ એટલે કે નવ કંઈક ઈરાદો વિચાર બતાવશે ત્યાં ઓન ડસ્ટ્રીજ કે જે પ્રોબ્લેમ માં છો તમે એનો કઈક આઈડિયા તમને બતાવશે એટલે કે યુ કેન ઇવેલ્યુડ મોર કામ એટલે પછી તો તમે બીજાનો પ્રોબ્લેમ છે તમારો તો છે જ નહીં તમે આરામ થી શાંતિ થી બેસીને એને ઇવેલ્યુટ કરશો એને મૂલ્યાંકન કરશો કે ભાઈ આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ વોટ મીડસ ટુ બી ડન અને શું કરવું જોઈએ એનું તમે શાંતિથી શાંત મગજે તમે એનું વર્ણન કરશો અથવા તો વિચારશો હવે શું કરવાનું છે આ એક્સરસાઇઝ કઈ રીતે કામ કરે છે દોસ્તો જોજો હવે દરેક એક્સરસાઇઝમાં શું છે વિથયો છે આખો બંધ કરી દેવાની છે વિથ યોર આઈસ ક્લોઝ થિંક અબાઉટ સિચ્યુએશન દેટ ઇઝ કરંટલી કોઝિંગ યુ સ્ટ્રેસ આંખો બંધ કરવાની થિંક અબાઉટ ધ સિચ્યુએશન એ પરિસ્થિતિ વિશે વિચાર કરવાનો છે કઈ પરિસ્થિતિ દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ તો એ પરિસ્થિતિ વિશે વિચારવાનો છે કે જેના કારણે તમને અત્યારે સ્ટ્રેસ કે તણાવ થઈ રહ્યો છે તમારી સામે તમારા મગજમાં એ સિચ્યુએશન છે ને એનું પ્રોજેક્ટરથી પ્રોજેક્ટ નહીં થાય છે વિચારી શકો છો મિત્રો અત્યારે હું તમને આ વિડીયો જોતા જોતા કહું છું કે તમે આંખો બંધ કરો અને તમારે તમારો ચહેરો જોવાનો નથી ચહેરો યાદ આવશે દોસ્તો તમે જે વર્ણન કરી રહ્યા છો જુઓ વી કેન સી વી કેન ઇમેજિન તો તમે શું કરશો ત્યાં એને પ્રોજેક્ટ કરવાનું છે એ સ્ક્રીન ઉપર તમારા આંખોની સ્ક્રીન ઉપર તમારા મગજની ફિલ્મ જાણે કે મૂવી ના હોય તમે જે કરી રહ્યા છો ને એને એક મૂવી તરીકે તમારી આંખો સમક્ષ તમારે એને પ્રોજેક્ટ કરવાની છે એને રજૂ કરવાની છે અને વર્ણન કરવાનું છે દેટ યુ આર વોચિંગ અને તમે એ જોઈ રહ્યા છો એ જોવાનું છે

ઇન્ક્લુડ ઓનલી વોટ એઝ રિયલી હેપન ખરેખર જે તમે વિચારો છો કે ભાઈ આવું કંઈક ખોટું બનશે તો એ બન્યું નથી ફ્રેન્ડ સમજો તમે જેનાથી ડરો છો જેના કારણે તમે સ્ટ્રેસમાં આવો છો એ ઘટના તો હજી બની જ નથી બટ યુ આર થિંકિંગ ખરેખર જે પરિસ્થિતિ છે એને જ ત્યાં ફિલ્મ ઉપર પ્રોજેક્ટ કરો નહીં કે શું બનવાથી તમે ગભરાવો છો શું કે છે પછી રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એડ ઓફ ધ સેમ જેન્ડર જો તમે બોય છો તો એ તમારા ફિલ્મમાં સપોઝ આપણે જોઈને ને કે કોઈ કેરેક્ટર બજવવાનું છે તો નું કેરેક્ટર મેલને રિપ્લેસ કરશે નું કેરેક્ટર ફિમેલ ને રિપ્લેસ કરશે તો તમારી જાતે કોઈ બીજા બીજાને એને એ જગ્યાએ રાખો ત્યાં પછી શું થશે વોટ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર હવે તમે તમારો પ્રોબ્લેમ નથી હવે તો તમારી જગ્યાએ જે રોલ ભજવે છે ને તમારો એનો પ્રોબ્લેમ છે તો તમે હવે શું કરો આરામથી ખુરશીમાં બેસીને આંખો બંધ કરીને તમે એક બહારની ત્રીજી વ્યક્તિ છો ને એ રીતે પિક્ચર જુઓ ઓબ્ઝર્વર બહારના કોઈ અવલોકનકાર છો ને એ રીતે જુઓ ત્યાં ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ હવે તમને કેવું લાગે છે ફિલ્મમાં શું થઈ રહ્યું છે હવે જુઓ પોતાનો પ્રોબ્લેમ પોતાનો પ્રોબ્લેમ એક ફિલ્મ તરીકે બતાવવામાં આવી રહ્યો છે બરાબર પોતાની જાતને કોઈ બીજા ને બીજાથી રિપ્લેસ કરી હવે તમે શું કે છો હાઉ ડુ ફીલ હવે તમે કેવું ફીલ કરો છો તમને કેવું લાગે છે વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિમ વડ એડવાઇઝ વુડ યુ ગીવ ધ પર્સન હોઈઝ રિપલેસિંગ યુન ધ સ્ક્રીન સમજો આ વાતને તમે સારમાં કહો કે કોઈ મિત્ર તમારો નપાસ થાય છે તો એ મિત્રને તમે શું એડવાઇઝ આપો છો કે ભાઈ ચિંતા ના કર સેકન્ડ ટાઈમ તૈયારી કરીને પરીક્ષા પાસ કરી લેજે તો હવે પોતાની જાત ઉપર જ્યારે પ્રોબ્લેમ થયો છે ને તો પોતે જે વિચારેલું ને સોલ્યુશન ઓકે સો વોટ એડવાઇસ વુડ યુ screen જે માણસ તમને રિપ્લેસ કરી રહ્યો છે જુઓ તમે આંખો બંધ કરીને ફિલ્મની અંદર મૂવી ની અંદર તમારી જગ્યાએ જે માણસ રિપ્લેસ હતો એ માણસને તમે જે એડવાઇસ આપી બરાબર છે એ એડવાઇસ હવે તમારે આખું બંધ ખોલીને રિયલ માં આવી જવાનું રિયલ વર્લ્ડમાં આવીને આશા રાખું કે તમને ટોટલ ખબર પડી ગઈ હશે એની અંદર બેઝિકલી કે છે એવું કે આપણા પ્રોબ્લેમ ને કોઈ બીજાના પ્રોબ્લેમ તરીકે જુઓ પછી આપણે વ્યક્તિને શું એડવાઈસ આપીએ છીએ એડવાઇસ આપણે ફોલો કરવાની છે બીજું મને ખાસ અહીંયાથી ગમતું વાક્ય include એ જ વસ્તુ કરો દોસ્તો કે જે ખરેખર રિયલ છે બનવાનું છે આગલા દિવસે તમે પરીક્ષાની તૈયારી કરો છો હજી કોઈ ઘટના બની જ નથી કે પેપર હાર્ડ આવશે તમે એક દિવસ પહેલા વિચારી લો છો અને એના ઉપર રિએક્ટ કરવા લાગો છો પ્લીઝ ડોંટ લુ એવું ના કરશો ચલો નેક્સ્ટ એક્સરસાઈઝ જોઈએ આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ સફળતાની પૂર્વધારણા એન્ટિસિપેટ કરો એન્ટિસિપેટ એટલે કે આમ પૂર્વ અનુમાન લગાવો કે યસ આઈ વિલ બી સક્સીડ હું સો હું સફળ થઈશ ત્યાં તો એન્ટિસિપેટિંગ સક્સેસ બરાબર સફળતાને પહેલેથી માણો પૂર્વધારણા કરો એની વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિવ જીવન છે ને જ્યારે ખૂબ જ હેક્ટિક બની જાય હેક્ટિક એટલે પ્રશુબ્ધ કહીએ પ્રશુબ્ધ કે આમ બહુ લોડ પડે ને એવું કહીએ ને કે આમ બહુ બહુ બોર થઈ જાવ તમે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ શું થાય છે આપણે શું કે માનસિક રીતે મૂંઝવણમાં મુકાઈ જઈએ છે એન્ડ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ નાની નાની વાતો एकदम મૂંઝવણમાં મુકાઈ જઈએ છે નથિંગ સીમ્સ ઈઝી એન્ડ પોઝિટિવ આપણને શું લાગે કે આ કશું ઈઝી નથી કશું સરળ નથી અને કશું હકારાત્મક જ નથી કેમ કે આપણા મગજમાં તો પેલું કેટલું હેક્ટીક માઇન્ડ થઈ ગયું છે ત્યાં શું કહે છે ત્યાં પેઝિમ્સ સેડસ ઇન એન્ડ એન્ડ વી કે નોટ સી અ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ શું થઈ ગયા છે કે આપણને છે ને આપણામાં નકારાત્મકતા ઘર કરી જાય એમ કે કેમ કે કશું જ પોઝિટિવ દેખાતું નથી એન વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ અને આમાંથી આપણને બહાર નીકળવાનો રસ્તો દેખાય નહીં કેમ કે આપણું મગજ તો શું થઈ ગયું છે બરાબર છે તો પેલી પેઝિમિઝમ કેમ આવી આપણામાં નેગેટિવ ફિલિંગ કેમ આવી કે એ આપણામાં નકારાત્મકતા ઘર કરી ગઈ છે કેમ કે આપણને કશું ઈઝી લાગતું નથી વી કેન ઓપન અ સોર્સ ઓફ опティミズ विद द टेक्निक ऑफ एंटीसिपेटिंग सक्सेस આપણે શું કહીએ છે કે વી કેન ઓપન શું કરીએ કે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ તો ઓપ્ટિમિઝમ એટલે કે આશાઓ સકારાત્મક લાગણી સકારાત્મક લાગણીનો આપણે એક સોર્સ એટલે કે એક સ્ત્રોત ઊભો કરી શકીએ છીએ વી કેન ઓપન ધ યાદક જો ઓપ્ટિમિઝમ ઓપ્ટિમિઝમ એટલે શું થશે તમારી હકારાત્મકતા સકારાત્મકતા બરાબર છે અને ત્યાં શું કીધું આપણે પેઝિમિઝમ એ શું થશે તમારી નિરાશા નકારાત્મકતા થશે ત્યાં વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ તો અહીંયા કઈ ટેકનિક છે તો અહીંયા એક નું નામ શું છે એન્ટિસિપેટિંગ સક્સેસ તો સક્સેસ એટલે સફળતાની તમે પૂર્વધારણા કરો હવે શું કહે છે આ આ પણ એ છે સેટલ બેક ઇન અ चेयर એન્ડ ક્લોઝ યોર આઈસ તો દરેક એક્સરસાઈઝમાં એવું છે કે તમારે શાંતિથી ખુરશીમાં બેસવાનું છે અને આંખો બંધ કરવાની છે એટલું તો અહીંયા થાય કે તમે આંખો બંધ કરીને બે પાંચ મિનિટ ધ્યાન ધરીને થોડાક રિલેક્સ થઈ શકો છો એક્સપિરિયન્સ વિથ ઓલ યોવ અચિવથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન શું કહે છે ત્યાં કે તમારે શું કરવાનું છે ત્યાં કે એક્સપિરિયન્સ કરવાનો છે એક્સપિરિયન્સ કરવાનો છે વિથ ઓલ યોર સેન્સીસ તમારી બધી જ તમારી બધી લાઈક ટુ હેવ સમથિંગ કે તમે કંઈક મેળવ્યું છે એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ અને એના પરિણામે જે ફિલિંગ આવે છે માની લો કે તમે ધોરણ બારમા એડમિશન લીધું છે અથવા તો બારમાની બોર્ડ પરીક્ષા નેક્સ્ટ વીક પછી છે પછી બોર્ડ ની પરીક્ષા છે તમારે શું કરવાનું છે કે બધી જ તમારી સેન્સીસ થી બધી તમારે તમારે શું સમજવાનું છે કે મેં પરીક્ષા આપી દીધી બોર્ડ ની પરીક્ષાનું સારું એવું રિઝલ્ટ આવી ગયું ને મારો આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો પહેલો નંબર આવે તમે કેટલા ખુશખુશાલતા હો એ જે રિઝલ્ટિંગ ફિલિંગ છે ને તમારે ફીલ કરવાની છે જેનાથી શું થશે તમને ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેક્શન એટલે એનાથી તમને શું થાય કે રી ફિલિંગ આવશે રિલીફ એટલે આપણે કહી શકીએ કે હવે એકદમ આમ આ નિશ્ચય થઈ ગયા આપણે નિશ્ચિત થઈ ગયા ને આમ હળવાશ અનુભવાય છે આપણને બીજું શું થાય આપણને કે આમ અતિ આનંદ થઈ જાય ને એવું થાય છે હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ હવે શું કરવાનું છે બધી જે પોઝિટિવ ફિલિંગ આવીને કે ભાઈ આખા ગુજરાતમાં પહેલો નંબર આવી જાય તો કે ભાઈ મસ્ત પોઝિટિવ ફિલિંગ આવે તો હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ દેમ બેક વિથ યુ ઇન ધ હિયર એન્ડ નાઉ અને હવે એ જે ફિલિંગ આવે ને એ ને પકડી લેવાની છે રહેવાનું છે બરાબર ને એ હકારાત્મક પરિણામ જે આવ્યું ને તો એને છે ને આપણી લઈ છે સમજાઈ રહ્યું છે ત્યાં અને હવે બેક ઇનટુ બેક વિથ યુ ઇન ટુ હિયર એડ નાઉ અને એને તમારી સાથે રાખવાનું છે શું કરવાનું છે એને તમારી સાથે રાખવાનું છે એક હર એક સ્ટેપ પર તમારી સાથે રાખવાનું છે ઓપન યોર આઈઝ અગેન મજા આવી ગઈ ને કે ભાઈ પહેલો નંબર આવ્યો છે તો જે ફિલિંગ થઈને તમારી સાથે રાખવાનો છે ને પછી ઓપન યોર આઈઝ અગેન તમારે તમારી આંખો ખોલી દેવાની છે શું કે છે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ અપ મેક યુ ગેટ મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્ગલ અપ ઇન કન્સિડરેશન એટલી તો ખાતરી કરી લેવાની છે કે તમે જે કરેલી ધારણા હતી ને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે એનો ઉકેલ નીકાળશો તમે કઈ રીતે એનો હલ નીકાળશો એ બાબતે તમે ગુંચવાય તો નથી ગયા ને

એકદમ દ્રઢ નિશ્ચય થી તે તમારે તમારી જોડે રાખશો ને તો એ શું થશે એની આપમેળે જ એનો હલ શોધી લેશે મિત્રો એની જાતે જ કેમ આપણે આપણો ગોલ બદલવાનો થઈ ગમે તે થાય પછી વાંચવા બેઠા ને વરસાદ આવે બટ વાંચવાનું તો છે જ ત્યાં ઓકે ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ જો તમે તમારા પોઝિટિવ સકારાત્મક પરિણામ ઉપર જો તમે ફોકસ રાખ્યું ધ્યાન ધર્યું યુ કેન થિંક મોર ક્લિયરલી તમે એટલું જ ક્લિયરલી વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન અને તમે સારા નિર્ણય લક્ષો લઈ શકશો ત્યાં which will eventually lead to the desired result એટલે છેલે તમને ક્યાં લઈ જશે અંતે તમને ક્યાં લઈ જશે લીડ એટલે લીડ કરશે લીડર આવે લીડ ઉપરથી લીડર બને ટુ ધ ડિઝાયર રિઝલ્ટ અને તમારા ઈચ્છિત પરિણામો તરફ એ તમને લઈ જશે ત્યાં અને લાસ્ટ પેરેગ્રાફ છે મિત્રો ધ્યાન આપજો ત્યાં

કેમ કે એક સાથે જો તમે બધાનો વિચાર કરશો તો ફરીથી ફ્યુચર બરાબર આ કોઈ એવી એક્સરસાઇઝ નથી કે તમે તમારા ભવિષ્યની આગાહી કરી શકો છો મિત્રો સમજો તમે બારમામાં બેઠા બેઠા તમે બારમામાં પહેલો નંબર લાવો એની જો તમે એન્ટિસિપેટ કરો છો તો એવું જરૂરી નથી તમે આગાહી કરી દે કે મારો આવશે આવશે ક્યારે આવશે તમે એ પોઝિટિવ હકારાત્મક અભિગમ સાથે બરાબર તમે આગળ વધો તૈયારી ચાલુ કરો તો આવશે તમારો બટ રાધર વે ઓફ ક્લિયરિંગ નેગેટિવર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ વે આ કસરત થી કે આ ટેકનિક થી એવું તો છે જ નહીં કે તમારા ભવિષ્યની આગાહી થશે પરંતુ ક્યાંક ને ક્યાંક મનમાંથી તમારા નકારાત્મક વિચારો જે છે એને તમે જાકારો આપી શકો છો એ નકારાત્મક જે વિચારો છે એને તમે બાય બાય કરી શકો છો અને હકારાત્મક સ્થિતિ પોઝિટિવ જે પોઝિટિવ જે સ્ટેટ છે તમારી એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી લો ને એના માટે એક્સરસાઇઝ છે એટલે કશું જ ફ્રીડિક નથી થઈ શકતું આઈ હો ફ્રેન્ડ્સ કે તમને આખો લેશન એકદમ શાંતિથી ભણ્યો હશે તમે એમાંથી જે શીખવાનું છે આપણે રૂટિનમાં એ ખાસ શીખ્યા હશે અને આની ગ્લોસરી સાથે નેક્સ્ટ મળીશું નૅક્સ્ટ વિડિયોની અંદર આની ગ્લોસરી સાથે હવે અમે ટૂંક સમયમાં ગ્રામરની સિરીઝ ચાલુ કરી દઈશું અને એવરી જે લાઈવ ક્લાસીસ છે એ તમારા મિત્રો હશે ટ્વેલ્થ ગ્રામર બેઝ જે પેપર પેટર્ન મેં તમને કરાવી હતી એ પેપર પેટર્ન પ્રમાણે ટ્વેલ્થ ગ્રામર બેઝ જે વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસ માટે જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓ નાઇન ફાઈવ એટ સિક્સ નાઇન સેવન ટુ સેવન ટુ ફોર પર મેસેજ કરી શકે છે અને ગ્રુપમાં એડ થઈ શકે છે જેથી એ લાઇવ ક્લાસનો લાભ લઈ શકે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમે આખા લેશનને સમજાશો થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો સ્ટે કનેક્ટેડ વિથ સ્ટે હેલ્ધી એન્ડ હેવ અ નાઇસ ડે એન્ડ હેવ અ નાઇસ ફ્યુચર થેન્ક યુ